નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારીની વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાળના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું વાળંદ ભરદેવ્યામ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓની અંદર બહુપદીના ભાગાકાર વિશે અભ્યાસ કરીશું. તો જુઓ મિત્રો, ઉદાહરણ નંબર 7 આપેલું છે. ઉદાહરણ નંબર 7 ની અંદર બહુપદી આપેલી છે 3x4 માઇનસ 4x ઘન માઇનસ 3x માઇનસ 1 ને x માઇનસ 1 વડે ભાગો. અહીંયા ભાગાકાર કરવાનો છે, બરાબર. તો જુઓ, જે બહુપદી આપેલી છે એને અહીંયા ક્રમમાં છે, તો આપણે ક્રમ ગોઠવવાની જરૂર નથી. તો અહીંયા જો પહેલું પદ કયું આવે, 3x ની 4 ઘાત આવે, બરાબર. બીજું પદ કયું આવે, માઇનસ 4x ની 3 ઘાત આવે. પછી અહીંયા જો વર્ગ વાળું પદ આપેલું નથી, તો અહીંયા લખીએ પ્લસ 0x નો વર્ગ. અહીંયા જો વર્ગ વાળું પદ આપેલું નથી, કેમ નથી આપેલું, કારણ કે વર્ગ વાળું જે ચલ છે એનો સહગુણાંક 0 છે એટલે નથી આપેલું. પછી માઇનસ 3x માઇનસ 1 આ બહુપદી આપેલી છે, બરાબર. હવે જો એનો ભાગાકાર કરવાનો છે, કઈ બહુપદી વડે, x માઇનસ 1 વડે. તો ભાગાકાર કરીએ x માઇનસ 1. હવે જો લાવવાના છે કેટલા, 3x ની 4 ઘાત, તો 3x ની 4 ઘાત લાવવાની છે, તો x ને કેટલા વડે ગુણીએ, તો x ને 3x ની 3 ઘાત વડે ગુણીએ, 3x ની 3 ઘાત, કારણ કે 3x ની 3 ઘાત ગુણ્યા x એટલે 3x ની 4 ઘાત વડે, બરાબર. હવે જો અહીંયા માઇનસ છે, આ પ્લસ છે, માઇનસ પ્લસ માઇનસ થાય. હવે 1 ગુણ્યા 3x ની 3 ઘાત બરાબર શું થાય, તો આ માઇનસ છે, આ પ્લસ છે, એટલે માઇનસ શું ગયા, 1 ગુણ્યા 3x ની 3 ઘાત એટલે 3x ની 3 ઘાત થાય, કારણ કે આપણને ખબર જ છે 1 નો કોઈ પણ સંખ્યા સાથે નો ગુણાકાર એની એ જ સંખ્યા મળે છે, બરાબર. હવે ચિહ્ન બદલીએ, આ પ્લસ છે તો માઇનસ કરીએ, આ માઇનસ છે તો આપણે પ્લસ કરીએ, બરાબર. હવે જો 3x ની 4 ઘાત પ્લસ છે, અહીંયા નીચેનું ચિહ્ન જોવાનું છે તો આપણને ખબર જ છે, તો 3x ની 4 ઘાત માઇનસ છે, આ કેન્સલ થઈ જાય. હવે જો માઇનસ 4x ની 3 ઘાત છે અને 3x ની 3 ઘાત એ પ્લસ છે, તો જો અહીંયા રફ કામ કરીએ, માઇનસ 4x ની 3 ઘાત પ્લસ 3x ની 3 ઘાત, અહીંયા જો 3x ની 3 ઘાત માંથી 4x ની 3 ઘાત બાદ ના થાય, અહીંયા 4x ની 3 ઘાત માંથી 3x ની 3 ઘાત બાદ કરીએ, તો અહીંયા જો મોટી સંખ્યા કઈ છે, માઇનસ છે, તો ચિહ્ન કયું આવશે, માઇનસ નું આવશે. તો 4 માંથી 3 બાદ કરીએ તો કેટલા વધે, કે x ની 3 ઘાત, બરાબર. ચિહ્ન માઇનસ એટલે કે માઇનસ x ની 3 ઘાત વધે, તો અહીંયા લખીએ માઇનસ x ની 3 ઘાત, ઉપરથી કેટલા ઉતારીએ, પ્લસ 0x નો વર્ગ એ નીચે ઉતારીએ છીએ, બરાબર. હવે જો અહીં લાવવાના છે કેટલા, માઇનસ x ની 3 ઘાત લાવવાની છે, તો x ને કેટલા વડે ગુણીએ, તો x ને x ના વર્ગ વડે ગુણીએ, અને અહીં માઇનસ લાવવાની છે એટલે માઇનસ x નો વર્ગ કરીએ, બરાબર. એટલે કે માઇનસ x નો વર્ગ ગુણ્યા x બરાબર માઇનસ x ની 3 ઘાત મળી, માઇનસ x ની 3 ઘાત. હવે આ માઇનસ છે, આ માઇનસ છે, ચિહ્ન કયું મળે, પ્લસ મળે, બરાબર. 1 ગુણ્યા x ની 2 ઘાત એટલે શું થાય, x ની 2 ઘાત થાય, બરાબર. 1 નો કોઈ પણ સંખ્યા સાથે નો ગુણાકાર એની એ જ સંખ્યા મળે છે. હવે ચિહ્ન બદલીએ, આ માઇનસ છે એનું પ્લસ કરીએ, આ પ્લસ છે તો આપણે માઇનસ કરીએ, બરાબર. હવે અહીંયા જો x ની 3 ઘાત માઇનસ છે, x ની 3 ઘાત પ્લસ છે,
કેન્સલ થઈ જાય બરાબર અહીંયા વધે કેટલા આ તો જીરો એક્સ નો વર્ગ છે અને અહીંયા માઇનસ એક્સ નો વર્ગ છે માઇનસ એક્સ ના વર્ગ માંથી જીરો એક્સ નો વર્ગ બાદ કરીએ તો વધે માઇનસ એક્સ નો વર્ગ બરાબર ઉપરથી કેટલા ઉતારીએ ઉપરથી માઇનસ ત્રણ એક્સ ઉતારીએ હવે જો અહીંયા x નો વર્ગ લાવવાનો છે x ને કેટલા વડે ગુણીએ તો x ને x વડે ગુણીએ તો એ માઇનસ લાવવાના છે તો એ પણ માઇનસ x લઈએ માઇનસ પ્લસ માઇનસ થાય x ગુણ્યા x x નો સ્ક્વેર થાય માઇનસ x નો સ્ક્વેર લખીએ અહીંયા માઇનસ છે આ માઇનસ છે માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થાય એક ગુણ્યા x કરીએ તો શું થાય x થાય હવે જો ચિહ્ન બદલીએ આ માઇનસ છે તો પ્લસ કરીએ પ્લસ છે તો માઇનસ કરીએ બરાબર હવે બાદબાકી કરીએ તો માઇનસ એક્સ નો સ્ક્વેર છે પ્લસ એક્સ નો સ્ક્વેર છે આ ઉડી જાય હવે જો માઇનસ ત્રણ એક્સ છે અને માઇનસ એક્સ છે આપણને ખબર જ છે અહીંયા ભલે પ્લસ એક્સ રહે પણ આપણે જે ચિહ્ન બદલ્યું છે એ ચિહ્ન ગણવાનું અહીંયા માઇનસ ત્રણ એક્સ અને માઇનસ એક્સ કેટલા થાય માઇનસ ચાર એક્સ થાય બરાબર હવે ઉપરથી કેટલા ઉતારીએ માઇનસ એક ઉતારીએ હવે જો એક્સ ને કેટલા વડે ગુણીએ તો માઇનસ ચાર એક્સ થાય તો એક્સ ને માઇનસ ચાર વડે ગુણીએ તો એક્સ ને માઇનસ ચાર વડે ગુણીએ તો શું થાય માઇનસ ચાર એક્સ મળે બરાબર આ માઇનસ છે આ પણ માઇનસ છે માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થાય તો પ્લસ પછી એક ગુણ્યા ચાર કરીએ તો કેટલા મળે ચાર મળે બરાબર હવે જો અહીંયા ચિહ્ન બદલીએ આ માઇનસ છે તો ચિહ્ન પ્લસ નું થશે આ પ્લસ છે ચિહ્ન માઇનસ નું થશે બરાબર હવે જો અહીંયા માઇનસ ચાર એક્સ પ્લસ ચાર એક્સ કેન્સલ થઈ જાય કારણ કે માઇનસ ચાર એક્સ માંથી પ્લસ ચાર એક્સ બાદ થાય જીરો જ વધે છે બરાબર હવે જો માઇનસ ચાર અને માઇનસ એક કેટલા વધ્યા માઇનસ પાંચ વધે છે બરાબર હવે માઇનસ પાંચ શું થયું એ શેષ થઈ અને ભાગફળ કેટલું આવ્યું ત્રણ એક્સ નો ઘન માઇનસ એક્સ નો વર્ગ માઇનસ એક્સ માઇનસ ચાર મળે છે તો મિત્રો આ જ પ્રમાણે તમે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરી શકો છો બરાબર કોઈ પણ બહુપદી આપેલી હોય એનો સરળતાથી ભાગાકાર કરી શકો છો હવે જો આપણો જવાબ સાચો આવે કે ખોટો એનો જો તમારે તાળો મેળવવો હોય તો આપણે આગળના લેક્ચરની અંદર શીખ્યા કે પી ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ ગુણ્યા ક્યુ ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ હવે જો અહીંયા જી ઓફ એક્સ એટલે કે ભાજક બહુપદી કઈ હતી એક્સ માઇનસ એક હતી એક્સ માઇનસ એક મૂકીએ ગુણ્યા ક્યુ ઓફ એક્સ ભાગફળ કેટલું મળ્યું ત્રણ એક્સ ની ત્રણ ઘાત ત્રણ એક્સ ની ત્રણ ઘાત માઇનસ એક્સ નો વર્ગ માઇનસ એક્સ નો વર્ગ માઇનસ એક્સ માઇનસ એક્સ માઇનસ ચાર બરાબર અને શેષ કેટલી વધે છે પ્લસ માઇનસ પાંચ હવે જો અહીંયા એક્સ નો ગુણાકાર ત્રણ એક્સ ની ત્રણ ઘાત એટલે એક્સ નો ગુણાકાર કૌંસ જોડે કરવાનો તો એક્સ નો ગુણાકાર ત્રણ એક્સ ની ત્રણ ઘાત માઇનસ અહીંયા સીધો ડાયરેક્ટ જ ગુણાકાર કરી દઈએ તો જો એક્સ નો ગુણાકાર ત્રણ એક્સ ની ત્રણ ઘાત વડે કરીએ તો શું થાય ત્રણ એક્સ ની ચાર ઘાત થાય પછી એક્સ નો ગુણાકાર માઇનસ એક્સ ના વર્ગ જોડે કરીએ માઇનસ એક્સ નો ઘન થાય એક્સ નો ગુણાકાર માઇનસ એક્સ જોડે કરીએ માઇનસ એક્સ નો વર્ગ થાય એક્સ નો ગુણાકાર માઇનસ ચાર જોડે કરીએ તો માઇનસ ચાર એક્સ થાય બરાબર હવે માઇનસ એક નો ગુણાકાર માઇનસ ત્રણ એક્સ ના ઘન જોડે કરીએ માઇનસ ત્રણ એક્સ નો ઘન થાય બરાબર હવે માઇનસ એક નો ગુણાકાર માઇનસ એક ના વર્ગ જોડે કરીએ માઇનસ છે તો પ્લસ થાય પ્લસ
અહીંયા જો માઇનસ એક નો ગુણાકાર માઇનસ એક્સ ના વર્ગ જોડે કરીએ તો પ્લસ એક્સ નો વર્ગ થાય, પછી માઇનસ એક નો ગુણાકાર માઇનસ એ એક્સ જોડે કરીએ એટલે કે પ્લસ એક્સ થાય, પછી માઇનસ એક નો ગુણાકાર માઇનસ ચાર જોડે કરીએ એટલે પ્લસ ચાર થાય, માઇનસ પાંચ પ્લસ માઇનસ માઇનસ પાંચ બરાબર. હવે જો આપણે ક્રમમાં ગોઠવી જઈએ તો ત્રણ એક્સ ની ચાર ઘાત વાળું બીજું પદ દેખાય છે, અહીંયા ત્રણ એક્સ ની ચાર ઘાત વાળું બીજું પદ નથી તો આપણે ત્રણ એક્સ ની ચાર ઘાત લખીએ, પછી જો અહીંયા માઇનસ એક્સ નો ઘન છે એવું જ બીજું પદ કયું છે તો માઇનસ ત્રણ એક્સ નો ઘન છે તો કેટલા થાય માઇનસ ચાર એક્સ નો ઘન લખી શકાય. પછી વર્ગ વાળું પદ જોઈએ તો અહીંયા જો માઇનસ એક્સ નો વર્ગ છે પ્લસ એક્સ નો વર્ગ છે તો શું થાય કેન્સલ થઈ જાય એટલે કે પ્લસ એક્સ ના વર્ગ માંથી માઇનસ એક્સ નો વર્ગ બાદ કરીએ તો ઝીરો થઈ જાય. હવે જો આ એક્સ વાળું પદ માઇનસ ચાર એક્સ છે અને પ્લસ એક્સ છે તો માઇનસ ચાર એક્સ પ્લસ એક્સ કેટલા થાય માઇનસ ત્રણ એક્સ થાય. પછી જો ચાર પ્લસ છે પાંચ માઇનસ છે, ચાર માંથી પાંચ બાદ કરીએ કેટલા વધે માઇનસ એક વધે બરાબર. હવે જો તો આપણને બહુપદી મળે છે ત્રણ એક્સ ની ચાર ઘાત માઇનસ ચાર એક્સ નો ઘન માઇનસ ત્રણ એક્સ માઇનસ એક. જો બહુપદી મળી જતી હોય તો આપણો જવાબ સાચો છે, જો બહુપદી ન મળે તો આપણો જવાબ ખોટો બરાબર. તો અહીંયા આપણે તાળો મેળવી લીધો. તો મિત્રો હવે આપણે આગળના લેક્ચર ની અંદર લેક્ચર તેની અંદર એટલે કે બીજા અન્ય દાખલાઓ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, એકવાર આ વિડીયો તમે નોટ ડાઉન ગણી દેજો જેથી તમે કોઈ પણ દાખલો છે એ સરળતાથી ગણી શકો, અને આવા જ પ્રેક્ટિસ વર્કની અંદર ઘણા દાખલા આપેલા છે એની તમે પ્રેક્ટિસ કરી શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.